પણ આપણી રીતે જ ભગવાનને રાજી કરવા. કેવી રીતે? આપણી રીતે. એટલે આપણે વાક્ય આપ્યું શાંતિભાઈ, ભગવાનનું કાર્ય ભગવાનની રીતે. કહ્યું, તારું કાર્ય તારી રીતે, કેવળ તને રાજી કરવા. ભગવાનનું કાર્ય ઉપાસનાનું, ભગવાનનું કાર્ય સંસ્વભાવતા રાખીને ભક્તિ કરવાનું, ભગવાનનું કાર્ય મન કર્મ વચન ભગવાનને ભગવાનના ભક્તોની સેવા કરીએ, એ કાર્ય એની રીતે. એની રીતે એટલે સંસ્વભાવતાને કાયદે નિર્દોષ બુદ્ધિએ અને એમની સત્પુરુષની આજ્ઞાથી, મારી રીતે નહીં, મોટા પુરુષની આજ્ઞા પ્રમાણે સુનિર્દોષ ભાવ હળી મળીને કરો. ભગવાનનું કાર્ય ભગવાન, કેવળ તું રાજી થ. કોઈ મારો વખાણ કરશે, કોઈ મને આગળ બેસશે, કોઈ એની નોંધ લેશે માટે નહીં, પણ કેવળ ને કેવળ તને રાજી કરવા માટે કરું છું. ભગવાન તો અંતરિયામી સર્વજ્ઞ છે, એ રાજી થાય તો આપણું પ્રારબ્ધ બદલાઈ જાય, ગમે એવા દેહભાવની કણી ઓગળી જાય, ઝીરોનેસ પર જઈએ, સંતોને ગુણાતી જ ભાવ પ્રગટી જાય. ખ્યાલ આવે? પણ રાજી ભગવાન થવા જોઈએ તો થાય, સાધને કરીને થતું નથી. સાધન ભગવાનને રાજી કરવા માટે ઉપયોગ કરવાનું. ભગવાન